રૂપિયા 3.30 કરોડના ખર્ચે બોડેલી ખાતે તૈયાર કરાયેલા નવનિર્મિત અત્યાધુનિક સુવિધા ધરાવતું બોડેલી એસટી ડેપોનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 329.94 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત બોડેલી એસટી ડેપોનું લોકાર્પણ રાજ્યકક્ષાના ગ્રામ્ય વિકાસ મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે કર્યું હતું. તે પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ એસટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાનો સૌથી વ્યસ્ત રહેતો બોડેલી એસટી ડેપો વિસ્તારનો સૌથી અત્યાધુનિક ડેપો બનાવ્યો છે. અહીં રોજ 575 બસો અવર જવર કરે છે. ગુજરાતમાં માત્ર 2-4 જ ડેપો ફેબ્રિકેટેડ ડિઝાઇનથી મજબૂત સ્ટ્રક્ચરવાળા બનાવ્યા છે. તેમનો એક બોડેલી એસટી ડેપો બન્યો છે, જેમ ડિજિટલ પ્લેટફોર્મ, સીસીટીવી કેમેરા સહિત મુસાફરો માટે અન્ય તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે તેવી માહિતી વડોદરા વિભાગીય નિયામકે કહ્યું હતું. ગુજરાતમાં નવી 1500 બસો વધુ દોડતી થનાર છે. અત્યાધુનિક સુવિધા ધરાવતું બોડેલી બસ સ્ટેશન મુસાફરો માટે નજરાણું બની રહેશે તેમ કહીને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે મુસાફરોને અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાતભરમાં નવીન બસ સ્ટેશનોના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. છેવાડાના વિસ્તારના માનવીને સગવડ મળે તે માટે એસટી નિગમ કટિબદ્ધ છે. સાથોસાથ સમાજ જીવન અને માનવ જાતની સુવિધા માટે રાજ્ય સરકાર હર હંમેશ તત્પર છે. ટૂંકા ગાળાની અંદર એને પરિપૂર્ણ કરીને આજે લોકોને, જનતાને, મુસાફરોને આધુનિક સગવડ મળે એના માટે લગભગ 24,000 ચોરસ મીટરની અંદર આનું અવસર આવેલો છે અને 3.30 કરોડને ખર્ચે આનું ભવન 2 માળનું અદ્યતન બનાવ્યું છે. એની અંદર ઓફિસ છે, કંટ્રોલ રૂમ છે, ટિકિટ બારી છે, મુસાફરોને અદ્યતન બેસવા માટેની વ્યવસ્થા, નાસ્તા માટેની હોટેલ, સામે પણ એના 13 જેટલા સ્ટોલ પણ કર્યા, ડ્રાઈવરોને પણ રાત્રે રહેવા માટેની, ઊંઘવા માટેની પણ વ્યવસ્થા છે, ડિજિટલ એના પ્લેટફોર્મ પર એના બસોને આવવા જવાના રૂટ પણ કર્યા છે અને શુદ્ધ પાણી પીવા માટેની વ્યવસ્થા છે. સીસીટીવી કેમેરાથી પણ આ સુચિત આ અમારું બસ સ્ટેશન છે. દીકરા દીકરીઓ જે પાસ લેવા માટે આવે છે એને પણ પાસ સમયસર મળી રહે અને લોંગ રૂટની બસો પણ અહીંથી જ્યારે પસાર થાય છે ત્યારે અન્ય જગ્યાએ જવા માટે મુસાફરોને પણ ઈ ટિકિટના માધ્યમથી ટિકિટની વ્યવસ્થા મળશે. મને લાગે આ જિલ્લાની અંદર સૌ પહેલું અદ્યતન આપણે આ બસ સ્ટેશન બનાવ્યું છે. એનાથી આ વિસ્તારના મારા યુવાનો, મુસાફરો, દીકરા દીકરીઓ, શિક્ષણ જગતમાં કામ કરતા અને અપડાઉન કરતા મારા કર્મચારીઓને પણ આ સગવડનો ખૂબ સારો મને લાગે લાભ મળશે. એ આજનો કાર્યક્રમ હતો અને એમાં આપ સૌ ઉપસ્થિત. સલમાન મેમણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ બોડેલી.